વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા અને ગીતાંજલિ વિદ્યાલય ઉઢવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગયા લેક્ચરમાં આપણે લોકોએ આર્ટિકલ્સની વાત કરી લીધી હતી. આપણે ગ્રામર તરફ વધી ચૂક્યા છીએ, આગળ વધી ચૂક્યા છીએ અને ગયા લેક્ચરમાં આપણે લોકોએ આર્ટિકલ્સની વાત કરી લીધી હતી. તો આર્ટિકલ્સ એટલે કે આપણા એકવચન એટલે કે આપણા સિંગ્યુલરની વાત આપણે કરી લીધી. આજે આપણે વાત કરવાની છે આપણા બહુવચન એટલે કે પ્લુરલની. તો એ પ્લુરલની વાત કરતા પહેલા હું તમને લોકોને એક સરસ મજાની વાત કરવા માંગુ છું. જો એક સરસ મજાનો વિચાર હતો કે યોર ફ્યુચર ઇઝ ક્રિએટ હિયર બાય વોટ યુ ડુ ટુડે નોટ ટુમોરો. તમારું ભવિષ્ય જે છે એ સેના વડે બનશે? તો તમે આજ જે કરો છો એના વડે, તમે આવતીકાલે જે કરવાના છો એના વડે તમારું ભવિષ્ય બનશે નહીં. અથવા ઇન શોર્ટ હું તમને એવું કહી શકું કે જો તમારા ત્રણ વર્ષ પછી તમે કઈ સ્થાને બેઠા છો, કઈ જગ્યાએ બેઠા છો એનો આધાર જે છે એ તમારા આજ પર છે. તમે આજ શું કરી રહ્યા છો એ નક્કી કરશે કે તમે ત્રણ વર્ષ પછી ક્યાં બેઠા હશો. જો તમે આજે કઈ નહીં અને ફક્ત ને ફક્ત તમારી રમત મસ્તી ને મજાક કરી રહ્યા છો તો ત્રણ વર્ષ પછી તમારું લેવલ કંઈક અલગ હશે. ધારો કે એક વ્યક્તિ છે કે જે પોતે પોતાનું ધોરણ 12 નો અભ્યાસ કરી રહ્યો છે, પોતે ધોરણ 10 નો 11 નો અભ્યાસ કરી રહ્યો છે, ધોરણ 10 નો અભ્યાસ કરી રહ્યો છે. એ ધોરણ 10 નો વિદ્યાર્થી જે છે એનું ધોરણ 10 નું આજ જે છે અત્યારે હાલની વાત કરું કે ધોરણ 10 માં છે આજે, તો એનું નક્કી કરશે આજ જે કરે છે એ નક્કી કરશે કે ધોરણ 11 12 માં ક્યાંમાં જશે, કઈ ફિલ્ડમાં જશે, સાયન્સ કોમર્સ કે આર્ટ્સ. જો એ ધોરણ 10 માં થોડીક વધારે મહેનત કરશે તો એ નક્કી કરશે કે એ સાયન્સમાં જવાનું છે, આર્ટ્સમાં જવાનું છે કે કોમર્સમાં, પોતાનું લેવલ નક્કી કરશે. હવે ધોરણ 10 માં ધારો કે એને બહુ મહેનત કરી, બહુ મહેનત કરી, સારા પર્સન્ટેજ લઈ આવ્યો, 11 12 સાયન્સનો અભ્યાસ ચાલુ કર્યો, 11 12 સાયન્સમાં એને સરખું મહેનત કરી, 11 12 સાયન્સમાં પણ આગળ વધ્યો, તો એને 11 12 સાયન્સના 2 વર્ષ નક્કી કરશે કે હવે ડોક્ટર બનશે કે ટીચર બનશે કે પછી એન્જિનિયર બનશે કે પછી કોઈ સારી વસ્તુ બનશે કે પછી કાંઈ નહીં. એને ફક્ત ને ફક્ત એના હાથમાં કંઈ વધતું જ નથી. આ બધી વસ્તુઓ જે છે એ નક્કી કોણ કરશે? એનું આજ નક્કી કરશે. હવે ધારો કે કોઈ વ્યક્તિ છે કે જેને ધોરણ 10 માં પોતે કોમર્સ, પોતે થોડી ઓછી મહેનત કરી કોમર્સમાં ગયા, કોમર્સમાં જઈને બહુ મહેનત કરી, ધોરણ 10 માં જઈ 11 12 માં જઈ અને કોમર્સમાં એને બહુ મહેનત કરી આગળ વધ્યો અને કોમર્સ પછી એને સીએ નો અભ્યાસ કરવાનું નક્કી કર્યું, ચાર્ટર એકાઉન્ટન્ટ અથવા તો કંઈક એવી સરસ મજાની જોબ કરી શકે એવો કંઈક સરસ મજાનો એને આગળ કોર્સ લીધો, એ લઈ અને પોતે પર મંથ 50-60 હજાર રૂપિયા સેલેરી કમાય છે, કાં પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એટલે તમારું આજ જે છે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પણ પોતાનામાં આવડત હોવી જોઈએ. એટલે તમે આજ જે વસ્તુ કરો છો એ નક્કી કરશે કે તમે 3 વર્ષ પછી ક્યાં હશો. હું અત્યારે હાલમાં શું કરું છું એ નક્કી કરશે કે 3 વર્ષ પછી મારી જગ્યા કઈ જગ્યાએ હશે. એટલે તમારી આજને સારી બનાવો, તમારું ભવિષ્ય છે એ આપોઆપ બેટર થઈ જશે. જો તમે તમારી આજને સારી બનાવી શકો છો તો તમે તમારા ફ્યુચરને આપોઆપ સારું કરી રહ્યા છો. એટલે યોર ફ્યુચર ઇઝ ક્રિએટેડ બાય વોટ યુ ડુ ટુડે નોટ ટુમોરો. એટલે કે કાલ કરીશ, કાલ કરીશ, કાલ કરીશ કરીને તમે જે કાંઈ જ નથી કરતા આવતીકાલે કરવાના છો, આવતીકાલે કરવાના છો એમ કરી કરીને જે આપણી આજ જે છે એને આપણે જતી કરી દઈએ છીએ, ખોટી વાત છે. આજનું નથી કહેતા કલ કરે સો, આજ કર, આજ કરે સો, એટલે આજ જ કરી નાખવું જોઈએ. તો આપણે લોકો આ વિચારને થોડોક એક બાજુ સાઈડ મૂકી અને હવે એક વચન અને બહુવચન એટલે કે સિંગ્યુલર અને પ્લુરલ તરફ આગળ વધીએ છીએ. તો શું કહે છે તમારા સિંગ્યુલર અને પ્લુરલ? એક વચનના નિયમો આર્ટિકલ એ અને એન. ધ કયું હતું કે આર્ટિકલ એક વચનમાં વપરાય, બહુવચનમાં વપરાય, બધી બહોળ પ્રમાણમાં ધનો ઉપયોગ થાય છે કે જેને આપણે વાત કરી ચૂક્યા છીએ. તો આર્ટિકલ ધ વિશે તો આપણી કોઈ વાત કરવાની નથી, તો આપણી પાસે વાત કોની કરવાની રહી? આપણી પાસે વાત કરવા માટે બહુવચન રહ્યા. એક વચનનો અભ્યાસ આપણે કરી લીધો છે આર્ટિકલ એ અને એનના રૂપમાં. તો હવે આપણે વાત કરશું બહુવચન એટલે કે પ્લુરલની. તો પ્લુરલ વિશે વાત કરીએ, બહુવચન વિશે વાત કરીએ તો થોડા નિયમો છે, એ નિયમો મુજબ તમે બહુવચન કરી શકો. જો બહુવચન શીખડાવવા પહેલા હું તમને ગુજરાતીમાં બહુવચન શીખડાવું. એક બિલાડી અને બિલાડીઓ. એક બિલાડી એટલે તમારું એક વચન થયું, જ્યારે બિલાડીઓ એટલે તમારું બહુવચન થયું. કૂતરો, એક કૂતરો, કૂતરાઓ એટલે ઘણા બધા કૂતરાઓ. એક બેન્ચ એટલે કે એક જ બેન્ચની વાત છે, બેન્ચીસો એટલે ઘણી બધી બેન્ચીસની વાત છે. પછી તમારું એક બારણું તો એક જ બારણાની વાત છે. પછી બારણાઓ એટલે ઘણા બધા બારણાની વાત છે. પંખો અને પંખાઓ, બરોબર. આ તમારા ગુજરાતી
બહુવચન થાય છે કે ગુજરાતી બહુવચન કે કામ મતલબ થાય તો અંગ્રેજી બહુવચન કેવી રીતે થશે એની માટે થોડા નિયમો છે એ નિયમો જોઈ લઈએ તો નિયમ નંબર 1 નામના અંતે એસ લગાડવાથી એનું બહુવચન થાય છે નામ એટલે એ નામનું નાઉન વર્ડ યાદ રાખજો એસ એક્ઝામ્પલ કેટ એટલે શું થાય બિલાડી પણ કેટ એટલે બિલાડીઓ બરોબર પછી ડોગ એટલે એલિફન્ટ એટલે હાથી તો બહુવચન શું થશે એલિફન્ટ્સ બરોબર બુક તો બુક્સ નિયમ નંબર 2 શું કહે છે તો નિયમ નંબર 2 એમ કહે છે કે જો કોઈ નામ ના હોય એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ આવેલા હોય બહુવચન થાય છે બરોબર શું કીધું કે જો કોઈ નામના અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આપેલા હોય તો તેવા નામના છેડે એસ નહીં લગાડવાનું પરંતુ શું લગાડવાનું ઈ એસ લગાડવાથી બહુવચન થાય છે એઝ એક્ઝામ્પલ બસ એક બસ શું થશે અહીંયા
બસિસ એટલે કે બે કરતા વધારે બસ બરોબર એસ વાળો ઉત્તર કે તો પછી ગ્લાસ પિયાનો તો શું લગાડી દીધું ગ્લાસિસ પિયાલાઓ માસ માસિસ બેન્ચ બેન્ચીસ મેંગોસ તો નિયમ નંબર 4 કે એવું કહે છે
છે એ થોડો અલગ છે એવો ને એવો એક નિયમ છે ભણવાનો છે નિયમ નંબર 4 એમ કહે છે કે જો નામના અંતે y હોય તો તેવા નામના બહુવચન સમયે y ના સ્થાને ies લાગે છે એક અપવાદ રખાવવાનો બાકી રહી ગયો તમને એ અપવાદ હું તમને લખાવી દઈશ થોડી વારમાં તો એ વાયના સ્થાને આઈ એસ લાગે છે એસ એક્ઝામ્પલ બેબી તો શું થશે વાયના સ્થાને આઈ એસ બરોબર લેડી તો લેડી બરોબર આટલા ઉદાહરણો ઘણા છે તમારી માટે y આવે તો y ના સ્થાને શું લગાડી દેવાનું i e s જો ક્ષેત્રફળમાં y શું લગાડી દીધું i e s બરોબર નિયમ નંબર 4 કે જો y હોય તો y ના સ્થાને શું લગાડવાનું i e s જો એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે અહીંયા તમારા y છે ને એની આગળ શું છે વ્યંજન છે શું છે જો અહીંયા સ્મોલ હતું ને તો અહીંયા આઈ એ સ્મોલ આવી ઉપર એસ લાગે સોરી ખાલી એસ લાગે તો આપણે એ નિયમ પણ જોડે જોડે જોઈ લઈએ અહીંયા શું છે વ્યંજન એટલું યાદ રાખજો તો નિયમ નંબર 5 તરફ આગળ વધીએ માફ કરજો વિદ્યાર્થી મિત્રો થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ્સ ના લીધે જોવું પડે નિયમ નંબર 5 તરફ આપણે આગળ વધતા હતા નિયમ 5 તો શું કહે છે નિયમ નંબર 5 નિયમ નંબર 1 માં આપણને શું કીધું s પછી s લગાડવાથી નિયમ નંબર 2 માં કીધું s ડબલ s s c h x k o હોય તો e s લગાડવાથી નિયમ નંબર 3 માં આપણને શું વાત કરી તો નિયમ નંબર 3 માં આપણે વાત કરી કે f k f ના સ્થાને v e s લગાડવાનું અને નિયમ નંબર 4 માં આપણે વાત કરી કે y ના સ્થાને i e s લગાડવાનું તો નિયમ નંબર 5 શું કહે છે તો નિયમ નંબર 5 એવું કહે છે કે જો કોઈ નામના અંતે y હોય અને y પહેલા સ્વર હોય તો તેવા નામનું બહુવચન કરતી વખતે s લાગે છે બરોબર ફક્ત એસ લાગે છે જો ઓ એ બધા શું છે સ્વર છે
તો સ્વર આવ્યો એટલે ફક્ત ને ફક્ત આપણે શું લગાડ્યું એસ લગાડીએ છે અને એસ લગાવવાથી એનું બહુ ઓછું થઈ જાય છે તો નિયમ નંબર 5 પાછો અહીંયા પૂરો થાય છે નિયમ નંબર 6 તરફ આગળ વધીએ જોડે જોડે
અથવા તમે લખી લેજો. જો તમારા ક્લાસમાં પણ તમે જોયું હશે કે 50 જણાને ભણવું હોય ત્યારે, સોરી 50 નો ક્લાસ હોય એમાંથી 45 ને ભણવું હોય, 5 ને રમવું હોય, અને જ્યારે 50 માંથી 45 ને રમવું હોય ત્યારે ઓલા 5 ને ભણવું હોય. એટલે આવા અપવાદ વાળા તો ઘણા લોકો હોય હોય ને હોય જ તે. એટલે તમે આ વસ્તુ યાદ રાખજો કે આ ઓ વાળું જે છે એમાં થોડોક અપવાદ આવે છે. ઓ કઈ તો આપણે ઈએસ લગાડવું જોઈએ, પરંતુ અહીંયા ફક્ત એસ લાગે છે. બરોબર, અપવાદ લખી લેજો. હવે થોડાક એવા રૂપો છે કે જે એકવચનમાં હોય કે બહુવચનમાં બદલાતા જ નથી.
જ ફેરફાર થતો નથી, એ બદલાતા નથી. તો એ ઉદાહરણ જોઈ લઈએ. સી તો હંમેશા કેવું રહેશે? સી. ડીયર તો હંમેશા કેવું રહેશે? ડીયર. વેજીટેબલ્સ એટલે કે શાકભાજી એ ક્યારે એકલું ન હોય, શાકભાજી હંમેશા બહુવચનમાં વપરાય. માન્યતાઓ અને એટલા સાવજો. પેન્ટ અથવા પાતળું તરીકે તમે જેને ઓળખો છો ટ્રાઉઝર, તે પહેરે એક હોય એ પણ હંમેશા બેના રૂપમાં મળશે. તો આ થોડાક તમારા બહુવચનમાં જે હંમેશા ક્યારે ફેરફાર નથી થતો એવા રૂપો થયા. તો ઇન શોર્ટ હવે આપણે સાથે સાત નિયમો બહુવચનના ભણી ગયા છે. પહેલો નિયમ તમને એવું કહેતો હતો કે જો કોઈ નામના અંતે એસ લગાડી દો તો એનું બહુવચન થઈ જાય. બીજો નિયમ એવું કહેતો હતો કે જો એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હશે તો શું લગાડવાનું? ઈએસ લગાડવાનું. અને ઈએસ લગાડ્યું અને એક આપણે અપવાદ જોઈએ તો ફોટો અને પિયાનોનો બેમાં ફાર ખાલી એસ લાગે. ત્રીજો નિયમ એવું કહેતો હતો કે જો કોઈ નામને અંતે એફ કે એફઈ હોય તો તમે વીઈએસ એફ કે એફઈ ના સ્થાને લગાડો એટલે એનું બહુવચન થઈ જાય. લાઈફ છે, વાઈફ છે, ઘણા બધા ઉદાહરણ છે, લાઈફ છે, બરોબર, એ તમે જોયેલા છે. નિયમ નંબર ચાર એવું કહેતો હતો કે જો કોઈ નામના અંતે વાય હોય તો વાય ના સ્થાને આઈએસ લગાડવાનું. સિટી, લેડી, આર્મી, બેબી, ઘણા બધા છે એની પાછળ શું લગાડવાનું? આઈઈએસ. પછી નિયમ નંબર ચાર એમ કહેતો હતો કે જો વાય હોય પરંતુ વાય પહેલા સ્વર હોય તો આઈએસ નહીં લગાડવાનું, ફક્ત એસ લગાડવાનું. એઝ એક્ઝામ્પલ પ્લે, ટોય, બોય, ડે, ઘણાય છે, બરોબર, રે, લે, જે ઘણા તમે ઘણા બધા એવા ઉદાહરણ છે કે જે એમાં તમે લઈ શકો. પછી નિયમ નંબર છ તરફ આગળ વધીએ તો નિયમ નંબર છ તમને એવું કહેતો હતો કે જો નામના અંતે બે સ્વર હોય તો ફક્ત એસ લાગે, બાંબુ તો બાંબુ જ થઈ જાય, બરોબર. પછી ઘણા આપણે ઉદાહરણો એમાં જોયા હતા. પછી નિયમ નંબર સાત તમને છેલ્લે એવું કહીને ગયો કે જો નામના અંતે યુ એસ એટલે કે અસ હશે તો તેના સ્થાને આઈ લાગશે. કેક્ટસ નું કેક્ટી, ફંગસ નું ફંગી, ન્યુક્લિયસ નું ન્યુક્લી, આવી રીતે તમને કરતા આવડવું જોઈએ, બરોબર. સ્પીસીઝ નું સ્પીસીઝ નહીં, બરોબર. બાકીના તમે મોટા ભાગના ઉદાહરણો જોઈ લીધા. પછી આપણે વાત કરી બહુવચનના અનિયમિત રૂપોનો. મેનમાં એમઈએનની બદલે એમઈએન થશે, વુમેનમાં વુમેન એમઈએન થશે. પછી તમારા ચાઇલ્ડનું ચિલ્ડ્રન, ફૂટનું ફીટ, તૂઠનું તીત, ગુઝનું ગીઝ, બરોબર. પછી તમારા પર્સનનું પીપલ, આ બધા અનિયમિત રૂપો છે એ તમારે યાદ રાખવા પડશે. પછી આપણે એવા ઉદાહરણો પણ જોયા કે જે ક્યારેય નથી બદલાતા, સીપ, ડિયર, ફીસ, કે પછી તમે
અત્રણેયની વાત કરશો તો અત્રણેયના રૂપ હંમેશા એમના એમ રહેશે. પછી બહુવચનમાં જ વપરાય તો સીઝર, ટોમ્સ, વેજીટેબલ્સ, હોર્સ અને ટ્રાઉઝર્સ આ બધા જે છે હંમેશા બહુવચનમાં જ વપરાય છે, એ ક્યારેય એકલા હોતા નથી. તો અહીંયા તમે એક વચન અને બહુવચન સંપૂર્ણ રીતે ભણી ગયા છો. આર્ટિકલ એ, એન અને ધ ઇનડેફિનેટ ડેફિનેટ આર્ટિકલ પ્લસ આપણા એક વચન અને બહુવચન સામાન્ય પાયો જે હતો આજ સુધીનો બધો જ આપણે કવર અપ કરી લીધો છે. તો હવે આપણે જે છે એ ટુબીના રૂપોના કોષ્ટક તરફ આગળ વધવાના છીએ. ટુબીના રૂપોમાં વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ધોરણ 8-9 માટે ભણવાના છીએ. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ધોરણ 3 તમારા માટે ભણવા, એના વાક્ય બનાવવા બધું જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં એ જોઈશું, પછી આપણે માલિકી દર્શક, છઠ્ઠી વિભક્તિ, હેવ, હેઝ આ બધું પણ આપણે જોવાનું છે. બરોબર? તો હું અહીંયા રાખું છું આ લેક્ચરને. આ બધું તમારે એક બુક બનાવી ગ્રામ